नवली नवरात्रि ना पांचमा दिवसे शहर मा अनेक विस्तारों ना शेरी गरबा मा खेलैयाओ गरबा रमता नजरे पड्या। वडोदरा संस्कारी नगरी मा तमाम तहेवारो हर्षोल्लास साथे उजवामां आवता होय छे। चालू वर्षे कोरोना ना केसों मा नोंधपात्र घटाडो थता सरकार द्वारा तमाम तहेवारो गाइडलाइन अनुसार मनावा मंजूरी आपी छे। त्यारे आ वर्षे मोटा गरबाओ ने बाकात करी शेरी गरबा योजवा वहीवटी तंत्र द्वारा मंजूरी आपवामां आवी छे। त्यारे गुजरात नी आगवी ओळख समान विश्व प्रसिद्ध एवा वडोदरा ना शेरी गरबा महोत्सवे अनोखुं आकर्षण उभुं कर्युं छे। शहेर ना विविध विस्तार मा शेरी गरबा नुं आयोजन करवामां आव्युं छे, जेवा के आरवी देसाई रोड उपर आवेल विजयनगर सोसायटी खाते सोसायटी ना रहीशो द्वारा शेरी गरबानुं आयोजन करवामां आव्युं छे अने फतेहपुरा कुंभारवाड़ा खाते पर सरकारनी गाइडलाइन ना पालन साथे शेरी गरबानुं आयोजन करवामां आव्युं छे तथा किशनवाड़ीमां आवेल जलाराम नगर चौकमां नवरात्रिना पांचमा दिवसे खेलैयाओमां गरबानो रंग जाम्यो हतो त्यारे खेलैयाओने लाहणीनुं वितरण पण करवामां आ शेरी गरबा थई रह्या छे। आपणे विजय सोसायटी नंबर 2 मां आरवी देसाई रोड बरनपुरा पेट्रोल पंप पासे पड्या અમે 30 યર્સ પછી આજે ફર્સ્ટ આ વખતે ફર્સ્ટ ટાઈમ કર્યા છે। આજથી 30 યર્સ પહેલાં થતા હતા જે અમારા વિજય યુથ ક્લબના લોકો જે છે એ ટાઈમ અમારી એજના હતા એ ટાઈમે લોકો ગરબા ગાતા હતા। આજે આ વખતના 30 યર્સ પછી અમે ફરી આ ગરબાનો નિર્ણય લીધો છે અને લોકોનો સાથ સહયોગ બહુ સારી રીતે આવી રહ્યો છે। અમે અમારા 2 મંડળ છે, એક છે એન્જોય ક્લબ જે અમારા છોકરાઓનું મંડળ છે અને બીજું છે વિજય યુથ ક્લબ જે અમારા અંકલોનું મંડળ છે જેમના જેમનો આશીર્વાદ ના લીધે જેમના સપોર્ટ ના લીધે અમે આ બધું કરી રહ્યા છે। કોવિડ ગાઈડલાઇન મુતાબિક એવું હતું કે 400 વ્યક્તિથી ઓછા વ્યક્તિ હોવા જોઈએ અને થોડો છૂટા છૂટા ગરબા લોકો રમે તો અમે એ હિસાબથી પાલન કરીએ, લોકો થોડો થોડો દૂર કરીને ગરબા કરીએ છે અને 400થી વધારે પબ્લિક અમે ભેગી કરતા નથી। ગરબા સરકારની ગાઈડલાઇન મુજબ જ કરવામાં આવ્યા છે અને ગરબાનો વિસ્તાર છે વિજય સોસાયટી આરવી દેસાઈ રોડ। કેટલી ખુશી તમને લાગણી વ્યક્ત કરો છો કે ગરબા રમવા મળી રહ્યા છે? ઓફકોર્સ બધા જ ખુશ છે, ગયા વર્ષે કોવિડના લીધે કોઈને રમવા નથી મળ્યું અને આ વર્ષે શેરી શેરીએ બધાને રમવાનો સરકારે પણ બધાને આપ્યો છે, કેમ કે બધી મોસ્ટ પબ્લિક આપણી ગુજરાતમાં વેક્સિનેટેડ છે એટલે બધા જ ખુશ છે આ વખતે। આપણે આજે પાંચમા દિવસમાં કેવી પબ્લિકનો રસ છે તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ પાછળ કે કેટલી પબ્લિકનો રસ છે અને પબ્લિક કેટલી એન્જોય કરી રહી છે, નાના મોટા એજેડ બધા જ પાર્ટિસિપેટ કરે છે। જય માતાજી। આરવી દેસાઈ રોડ પર અમારી સોસાયટીમાં જ એક ભવ્ય ગરબાનું આયોજન કર્યું છે, તેમાં સોસાયટીના તથા આજુબાજુના વિસ્તારના ઘણા ખેલૈયાઓ લાભ લે છે। ટોટલ ટ્રેડિશનલ પહેરવેશ સાથે ગરબા થઈ રહ્યા છે અને સરકારી ગાઈડલાઇન નિયમ મુજબ સમયસર ગરબા ચાલુ થાય છે અને બંધ થાય છે। આવો લાવો વર્ષો વર્ષ મળે એવો મારો પોતાનું મંતવ્ય છે। સોસાયટીમાં 90 મકાન છે તથા આજુબાજુમાં થઈને લગભગ 450ની આજુબાજુ ખેલૈયાઓ અને જોવાવાળા આવે છે અને બધા જ આનંદ અનુભવે છે। દરરોજ નાસ્તો પ્રસાદ અને ચા કોફીની વ્યવસ્થા કરી આ જલારામ ચોકમાં બેડી માતાના મંદિર આવેલું છે। આ મંદિરે પ્રથમ વર્ષ નવરાત્રિનું મેં આયોજન કર્યું છે। આ નવરાત્રિમાં છોકરીઓથી માંડીને નાની 5 વર્ષની છોકરીઓનું પણ ગરબામાં સુંદર રીતે આયોજન કર્યું છે। 9 દિવસ નાની બાળિકાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ ગરબાની અંદર આ વિસ્તારના રહીશો તેમજ જે જય માતાજી ગરબા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભરતભાઈ સંદીપભાઈ કમલભાઈ ક્રિષ્ણાભાઈ રોહિતભાઈ સંજયભાઈ અને રાજુભાઈ દરબાર તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો છે, કપિલા પાસી અને શાંતાબેનનો પણ ખૂબ સહકાર મળ્યો છે। વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક। વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ। અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા યુકે યુએસએ યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ। સ્ટુડન્ટ વિઝા પીઆર વિઝા વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે। કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે। અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે, તો આવો
ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th floor, નાપચિન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 22